सुरक्षा ने स्लम फ्री बनावा माटे सुडा आवास नी योजना ने साकार करवामां आवी छे, जेमां हाल कोरोना नी महामारी चालती होय त्यारे सुडा आवास नो ड्रो योजायो। आवासो ना लकी ड्रो अंतर्गत लाभार्थीओ ने आवास फाळवामां आव्या। સુરતના દૂર સદાના સુડાઓની હદના વિવિધ વિસ્તારમાં સાકાર પામેલા આવાસો અંતર્ગત લકી ડ્રો યોજવામાં આવ્યા હતા, જે અંગે મનપાના કમિશનર બંછાનિધિ પાણીએ માહિતી આપી હતી। આનંદ ગર્વ અને ગૌરવની લાગણી છે। આજે ખરેખર 582 લાભાર્થીઓને આજે આ ફાળવણી થઈ રહ્યું છે। આ 582 માટે ઓલરેડી અરાઉન્ડ 3981 લોકો આ ડ્રો માટે અરજી કરવામાં આવેલા હતા, અને આ ડ્રો જે લગભગ 11 જેટલા સ્થળોમાં અને ખૂબ અગત્યના સ્થળોમાં, એ સચિન હોય, પાલી હોય, ગોડાદરા હોય, અથવા અલગ અલગ વિસ્તાર રૂંડ વેસુમાં પણ, વીઆર મોલના સામે હોય, એવા પ્રકારના જગ્યાઓમાં પણ જે છે એ આ ડ્રો યોજવામાં આવી રહ્યું છે। અને આ ડ્રોના કુલ જે ખર્ચ છે આ બધા આવાસોના લગભગ 28 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આજે આ ડ્રોનું શરૂઆત થઈ રહ્યું છે, ત્યારે માનનીય પદાધિકારીશ્રીઓના અને તમામ અધિકારી અને અન્ય તમામ મિત્રોના પણ ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ છીએ। આ ડ્રો આ સંજોગોમાં થઈ રહ્યું છે એ સૂચવે છે કે સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રીના પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકારશ્રી, એ તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ મને લાગે છે લોકોના સાથે છે, અને લોકોના પડખે, લોકોના ઘરનું ઘર આપવા માટે ખૂબ કટિબદ્ધ છે। અને એટલા માટે ભારત સરકારનું જે મિનિસ્ટ્રીનું જે નામ છે એ અર્બન એફેર્સ સાથે એટલું અગત્યનું ગૃહનિર્માણ કામ છે કે એના આવાસ યોજના પણ એના નામ છે। એટલે મને લાગે છે હું અત્રે લોચન સેરા સાહેબને વિનંતી કરું છું કે એ બે શબ્દ કહે, અને પછી માનનીય ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીઓ અગર બે બે શબ્દો કહી શકે તો એ ખૂબ ઉચિત રહેશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।